नवसारी જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી અકસ્માતોની વણઝાર જામી છે ત્યારે આજે ફરી એકવાર નવસારી જિલ્લાના ચીખલી ફળવેલ માર્ગ પર બે સરકારી બસો વચ્ચે અકસ્માત સર્જાયાનો બનાવ સામે આવ્યો છે। નવસારીના ચીખલીથી ફળવેલ જતી મિની બસ સાથે ઉમરકુઈ જતી એસટી બસનો ફળવેલ ગામના વળાંક નજીક અકસ્માત થતા મિની બસના ચાલક વિજય નારણ આહિરનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે 25 જેટલા મુસાફરોને નાની મોટી ઈજા થતા ચીખલી ખાતેની રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। ચીખલી ફળવેલ ગામના વળાંક પાસે આવેલા એક ઝાડને કારણે અકસ્માત થયાનું સ્થાનિકો દ્વારા ચર્ચાઈ રહ્યું છે। सवारे 6 થી 6:30 ની વચ્ચે બનેલા અકસ્માતના બનાવમાં મિની બસ અને એસટી બસ ધડાકા ભેડ સામસામે અથડાતા બંને બસનો ખુરદો બોલી ગયો હતો, જેમાં મિની બસના ડ્રાઈવરને સારવાર અર્થે લઈ જતા તેનું મોત નીપજ્યું હતું, જ્યારે બસમાં સવાર 25 જેટલા મુસાફરોને સામાન્ય ઈજાઓ થતા તાત્કાલિક 108 દ્વારા નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। આ બનાવની જાણ થતા જ ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલ ચીખલી રેફરલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને સમગ્ર બનાવની જાણકારી મેળવી હતી। આ બનાવ બાદ ચીખલી પોલીસે અકસ્માતનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે। આ છે તમારા દિલ્હીમાં આડેપોની બસ અને વલસાડ આડેપોની બસ, એ ખુડવેલ સ્વામિનારાયણ મંદિર પાસે સામસામે અકસ્માત થયો છે। એમાં દિલ્હીમાં આડેપોના ડ્રાઈવરનું મરણ થયેલ છે, બસમાં ચગદાઈ જવાના કારણે એમનું મરણ થયેલ છે। એમાં 15 થી 16 જણા અને ઈજા થયેલ છે અને ચીખલી આઘાતે એમની સારવાર હમણાં હાલમાં ચાલુ છે। એમને થોડું પગમાં થોડો દુખાવો છે, એમની પણ ટ્રીટમેન્ટ હમણાં હાલમાં ચાલુ છે। એટલે ડ્રાઈવર ત્યાં સ્થાનિક લોકોને એવું કહેવું છે કે ત્યાં એક ઝાડ છે, ઝાડને પેલું ઝાડ થોડુંક બહાર છે, એણે ગાડી થોડી બહાર કાઢી અને સામે આ બસ આવી ગઈ, એમાં ઘેર અકસ્માત થયો છે। હા એ ડ્રાઈવરે સ્ટેટમેન્ટમાં આપ્યું છે એમણે કે મારું સ્ટેરિંગમાં અને બ્રેકમાં ખામી હોવાના કારણે અકસ્માત થયેલ છે એવું લખેલું છે। આજે સવારે ઉમરકુઈથી વલસાડ જતી બસ અને પીપલખેડ તરફ જતી બસ વચ્ચે સામસામે અકસ્માત થયું। ક્ષતિગ્રસ્ત બસ હતી છતાં પણ એને વાપરવામાં આપી, તેમજ ત્યાં આવેલું ઝાડ જેને ઘણા વખતથી ત્યાંના સરપંચ દ્વારા કાપવા માટેની પરવાનગી માંગી હતી એના કારણે અકસ્માત થયું। એવું કહેવાય છે સુરક્ષિત સવારી, પરંતુ અકસ્માત થાય તો જવાબદારી મુસાફરની, એવી સ્થિતિમાં આજે આ અકસ્માત થયું છે। એક પરિવારનો મોભી ગુમાવ્યો છે, એની સાથે 15 થી 16 જણા ઈજાગ્રસ્ત થયા છે, ખૂબ દુઃખની વાત છે। આના માટે એસટી ડેપોના અધિકારીઓએ પણ સારી બસ વાપરવા આપવી જોઈએ અને સામાજિક વનીકરણવાળાએ પણ આવા નડતરરૂપ ઝાડોને તાત્કાલિકથી નિકાલ કરવો જોઈએ। બ્યુરો રિપોર્ટ, NTC ન્યૂઝ, નવસારી।